ખરેખર આમ જોવા જાઉં તો અમદાવાદ છોડવું અઘરું પડે છે. 8-8 વર્ષથી જે અમદાવાદમાં રહ્યા અને જે પ્રેમ આપ્યો છે અમદાવાદ, એ હવે જૂનું અમદાવાદ નથી. ઠીક છે, જોક માટે આપણે બોલીએ. બાકી મેં એકવાર કીધું હતું, ક્યાં કીધું યાદ નથી, અપેક્ષાએ મુંબઈમાં રૂપિયા ભેગા કરવા કરતા અમદાવાદમાં ભેગા કરવા સલાહ છે. મુંબઈના એક સંઘમાં તમે ચોમાસું કર્યું હોય તો બીજા સંઘવાળો એક રૂપિયો તમારા સંઘમાં ના વાપરે. આ અમદાવાદ છે. ગચ્છાધિપતિ નિશ્રામાં સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, માસકમણ વગેરે તપ થયા. એમાં કોઈ એવું નહોતું કે તમે એ સંઘમાં કરો છો માટે એ સંઘના લોકો જ રૂપિયા વાપરે. અહીંયા કોઈ પણ શ્રીમંત કોઈ પણ સંઘમાં પોતાનો રૂપિયો વાપરી શકે છે, દિલથી વાપરે છે, કોઈ ઓળખાણ પીછાણ વગર પણ વાપરે છે. અંબાવાડીમાં એક ભાઈએ ભૂલમાં માસખમણની અંદર 1,08,000 સર્વસાધારણમાં લખાવ્યા અને ભૂલમાં 2 વખત એમના નામ લખાઈ ગયા, એક પપ્પાના નામે, એક મમ્મીના નામે, પત્રિકામાં છપાઈ ગયા. હવે મુનિમજી બેઠો બધો સરવાળો કરવા, આનાય કાંઠ આવી ગયા, આનાય કાંઠ આવી ગયા, આનાય કાંઠ આવી ગયા. હવે એક જણના નતા આવ્યા. હવે ઓલાએ તો એક જ લખાવ્યું, પણ ઘણી વખત નહીં, બે બધાને આવડતું હોય ને, એ આ નામ લખો, ઓલાએ આ નામ, બેના નામ લખી નાખ્યા. પછી મુનિમજી છેલ્લે મારી પાસે મને કે આ ભાઈ આમ મુનિમજી ચડે નહીં હો અમારા પાસામાં, બસ આના માટે ચડે. મને કે આ ભાઈને ઓળખો છો તમે? મેં કીધું કયા ભાઈ. પછી મેં ધ્યાનથી વાંચ્યું પત્રિકામાં બે નામ. મેં ભાઈ આ તો એકના જ બે નામ છે, એમ છે? એટલે મજાકમાં ટ્રસ્ટીએ પેલા ભાઈને ફોન કર્યો, સેટેલાઇટવાળા ભાઈને, કે ભાઈ તમારા તો બે નામ લખાઈ ગયો, બહુ નસીબદારો, રૂપિયા 1,00,000 જ આપવાના, પણ નામ કેટલી વાર આવ્યા? બે. તમે કે માનશો, જેવા સમાચાર મળ્યા, એને તો પત્રિકા જોઈ પણ નથી. આ અમદાવાદ છે, એને કઈ રસ નથી પત્રિકામાં નામ આવ્યું કે ન આવ્યું. તમે બિલોરી કાચ લઈને જોયા કરો છો, ક્યાં આવ્યું ને ક્યાં નથી આવ્યું. રૂપિયા 5 વાપરે પણ જર્મન સિલ્વરની વાટકીમાં છગનલાલ મગનલાલ તરફથી સપ્રેમ ભેટ. આ ભાઈ બપોરે 3 વાગે પેલા ટ્રસ્ટીને લઈને આવ્યા મારી પાસે, મને કે મારા સાહેબ 2 વખત નામ આવ્યા તો 2 વખત આપવા જ જોઈએ, આ 1 આંઠનો બીજો ચેક લઈને આવ્યો. કોણ કેનાર હતું એમને? જરૂરી હતું, નોટ નેસેસરી કે તમે બીજી વાર આપો. તમે કોઈ સંઘનો ટ્રસ્ટી પણ કહેવાનો હતો, ભાઈ ભાઈ મિસ્ટેક થઈ ગયું છે, અમે તો મજાક કરી. પણ એ નહીં, મજાક નહીં. જૈન સંઘની પત્રિકામાં 2 વખત નામ આવે અને 1 જ વખત રૂપિયા ભરાય, ભવિષ્યનો ઇતિહાસ ખોટો ઠરે, માટે મારે 2 નામ તો 2,00,000 રૂપિયા અને 2,16,000 રૂપિયા એને આપી અને પોતાના નામ મુજબના રૂપિયા આપી. આ અમદાવાદ ઢગલાબંધ કિસ્સાઓ છે. અત્યારે સમય 12:39 નો થઈ ગયો, વિજય મુહૂર્ત. એવું અમદાવાદ, એની ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા પ્રસંગો. ગચ્છાધિપતિએ નક્કી જ કર્યું હતું અમદાવાદ છોડીને હવે મારે ક્યાંય જવું જ નથી, એટલે અમે પણ અહીં જ રહ્યા. જે પણ ક્ષેત્રમાં ગયા, અમદાવાદના જે જે સંઘમાં ગયા, દરેકનો ઉત્સાહ, દરેકનો ઉલ્લાસ, દરેકનો ઉમંગ. આજે 8 વર્ષે એને છોડવું અઘરું પડે, કારણ કે આવા ભાવ, આવી ભક્તિ, ઘણું બધું આપ્યું અમદાવાદે. મને એક શિષ્ય પણ આપ્યો, આ સુકૃત સેન્ટર પણ આપ્યું. અને આજ અમદાવાદના ચોમાસામાં ગચ્છાધિપતિએ આંબાવાડીમાં અમારી આચાર્ય પદવી નક્કી કરી. શું નથી આપ્યું, બધું જ આપી દીધું એમ કહીએ તો ચાલે, છતાં સાધુ તો ચલતા ભવા. અમદાવાદ છોડીને હવે મુંબઈ તરફ આવીએ છીએ. વડોદરાના યુવાનો 2-3 વખત આવીને કહી ગયા, પણ વડોદરા અત્યારે જઈ શકાય એવો સમય નથી મારી પાસે, કારણ કે એક દિવસમાં વડોદરાથી બહાર નીકળાય નહીં. જવું તો અઠવાડિયું આપવું જ પડે, અને અધૂરું આપું તો ન એમને ગમે ન મને ગમે, એના કરતા ન જવું સારું. હાલોલ મને પોતાને સામેથી જવાની ઈચ્છા છે. આપણે દરેક સંમેલનમાં હાલોલનો ઉત્સાહ તો જોયો છે ને, કેવો અદભુત ઉત્સાહ. ઇવન ગયાના ગયા સંમેલનમાં તો એમણે ચાતુર્માસની વિનંતી પણ કરી, પણ 35 કિલોમીટર અંદર જવું પડે એમ છે. એક બાજુ એ મન થાય કે હજી 2 મહિના પહેલા જો નીકળી ગયા હોત તો સારું હતું. હે કટેથી જો આ બધા શોર્ટકટ શોધીને આવ્યા.
ભાઈ વીઆર માટે બરાબર છે, પણ મુંબઈ જવું હોય તો આવા શોર્ટકટ નહીં ચાલે ને.